स्टूडेंट गुड मॉर्निंग। આજનો આપણો વિષય છે ગુજરાતી અને ગુજરાતીની અંદર પાઠ 8 ચાલી રહ્યો છે બરોબર। બિલ્લીબેન દિલ્હી ગયા ખીર ખાવા માટે, તમે બધાએ જોઈ લીધું અને એ અલગ અલગ કારીગર પાસે ગયા જે આપણા વ્યવસાયકારો છે અને વ્યવસાયકાર પાસેથી વસ્તુ લઈ અને પછી તે દિલ્હી ગયા। આપણે એ વાર્તા પણ જોઈ લીધી, તો વાર્તાના આધારે આપણે શીખવાનું છે આજે આગળ કંઈક બીજું। તો ચાલો શરૂ કરીએ। આજનો આપણો વિષય છે ગુજરાતી અને ચાલી રહ્યો છે પાઠ 8। તો ચલો સૌથી પહેલા આપણે હેડિંગ વાંચશું। હેડિંગ અહીંયા પહેલા સૌથી પહેલા હાંસિયામાં ફૂદડી કરવાની અને ત્યારબાદ ખાસ બધાએ હેડિંગ વાંચવાની ટેવ રાખવાની। જો તમે હેડિંગ વાંચશો તો તમને ફટોફટ બધું જ ખબર પડી જશે। તો સૌથી પહેલા આપણે હેડિંગ વાંચવાનું કે નીચેના ખોટા શબ્દ પર ગોળ કરી અને સાચું નામ લખો। અહીંયા એક વાક્ય આપ્યું છે, વાક્યમાં એક શબ્દ ખોટો છે તો એ ખોટા શબ્દ ઉપર આપણે ગોળ કરીશું અને એના બદલામાં જે સાચો જવાબ છે એ આપણે અહીંયા લખીશું બરોબર। તો સૌથી પહેલા પૂછ્યું છે હળ, પહેલું જ હળ ચલાવે ખેતર ખેડે। જો હળ ચલાવે ખેતર ખેડે દરજી ખાતર નાખે, દરજી ખાતર નાખે। તો અહીં આપણને કયું વાક્ય ખોટું છે તો આપણે શેના ઉપર ગોળ કરીશું, તો હળ કોણ ચલાવે ખેતર કોણ ખેડે, તમને બધાને ખબર છે કે ખેડૂત, અને અહીંયા આપ્યું છે દરજી। તો આ દરજી જે શબ્દ છે એ ખોટો છે માટે એના ઉપર આપણે ગોળ કરીશું, આ ખોટું છે એટલે ગોળ કરીશું। અને આપણો સાચો જવાબ શું છે તો અહીંયા મેં જ લખ્યો છે, જ એટલે જવાબ, અને આપણો સાચો જવાબ છે ખેડૂત, આપણો સાચો જવાબ છે ખેડૂત બરોબર। બીજું દાદાજીની દાઢી કરવા કડિયો ઘેર આવે, દાદાજીની દાઢી કરવા કડિયો ઘેર આવે। તમને બધાને ખબર છે કે વાળ કપાવવા હોય દાઢી કરાવી હોય તો આપણે વાળંદ પાસે જઈએ, કડિયા પાસે જઈએ નહીં, કડિયો તો મકાન બનાવે, અહીંયા કડિયો લખ્યું છે તો કડિયો શબ્દ જે છે એ અહીંયા ખોટો છે, તો આપણે એના ઉપર ગોળ કરીશું અને એનો સાચો જવાબ છે વાળંદ, તો આપણે અહીંયા લખીશું વાળંદ, કારણ કે વાળંદાડી કરે વાળ કાપે બરોબર। ચલો ત્રીજું રૂમાંથી કાપડ બનાવે, રૂમાંથી કાપડ બનાવે, પિંજારો કાપડ વણે। જો પિંજારો કાપડ ના વણે, પિંજારો તો રૂ પિંજે અને એમાંથી ઘાલા ગોદડા અને ઓશિકા બનાવે, અહીંયા તો કીધું છે કે પિંજારો કાપડ વણે, કાપડ તો વણકર વણે, કોણ વણે વણકર, તો અહીંયા પિંજારો શબ્દ ખોટો છે તો એના ઉપર આપણે ગોળ કરવાનું અને જવાબમાં લખવાનું કે વણકર કાપડ વણે, સાચો જવાબ વણકર છે બરોબર। ચલો શર્ટ ધોઈ પેન્ટ ધોવે, શર્ટ ધોઈ પેન્ટ ધોવે, તમને જવાબ ખબર પડી જ ગઈ હશે, અને ડોક્ટર ઇસ્ત્રી કરે, ડોક્ટર ઇસ્ત્રી ના કરે, ડોક્ટર બીમાર માણસની દવા આપે, બીમાર માણસને સાજા કરે, ઇસ્ત્રી અને શર્ટ પેન્ટ ધોવે કોણ ને ઇસ્ત્રી કોણ કરે, ધોબી, તમને બધાને ખબર છે અહીંયા ડોક્ટર ખોટું છે, આપણે એના ઉપર ગોળ કરીશું અને સાચો જવાબ લખીશું ધોબી। ચલો ચામડામાંથી ચંપલ બનાવે, ચામડામાંથી ચંપલ બનાવે, દરજી બૂટ બનાવે, દરજી બૂટ નહીં પણ દરજી તો શૂટ બનાવે મતલબ કોટ બનાવે કાપડમાંથી બરોબર ને, અને તમારા બૂટ ચંપલ કોણ બનાવે મોચી, તો દરજી અહીંયા ખોટું છે માટે એના ઉપર ગોળ કરવાનું અને સાચો જવાબ છે મોચી। તો આ આપણા સાચા જવાબ છે, ખોટા શબ્દ ઉપર ગોળ કર્યું અને અહીંયા જ લખ્યું છે, જ એટલે કે જવાબ, અહીંયા સાચા જવાબ મેં લખ્યા છે, તમારે પણ નોટમાં લખવાના છે અને તૈયાર કરવાના છે। ચલો બીજું હવે જોઈએ, નીચેના સાધન કયા વ્યવસાયકારો વાપરે છે તે લખો। આપણા અલગ અલગ વ્યવસાયકારો છે, ધોબી છે, સુથાર છે, મોચી છે, કડીઓ છે, વણકર છે, એ બધા આપણા વ્યવસાયકારો છે, પરંતુ બધાના સાધન અલગ અલગ હોય છે
બરોબર તો અહીંયાથી આ સાધન કોણ વાપરે છે એટલે આપણે એનો જવાબ લખવાનો છે તો અહીંયા ઇસ્ત્રી સાબુ અને ધોકો કોણ વાપરે ધોકાની જરૂર કોને પડે ધોબીને કારણ કે કપડા ધોવે છે સાબુ પણ એને જોઈએ અને કપડા ધોઈને ઇસ્ત્રી કરે છે માટે એને ઇસ્ત્રી પણ જોઈએ તો આ સાધન કોના છે ધોબીના તો આપણે જવાબમાં ધોબી લખીશું ચલો કાતર મેઝર ટેપ સીવવાનો સંચો તમે જોયો હશે તમે મમ્મી પાસે પણ ગયા હશો અને પપ્પા પાસે પણ તમારા કપડાં સીવડાવવા ગયા હશો તો તમે જોશો કે દરજી શું વાપરે આપણું માપ લેવા માટે મેઝર ટેપ વાપરે કપડું કાપવા માટે કાતર વાપરે અને કપડું સીવવા માટે સીવવાનો સંચો વાપરે આ ત્રણેય વસ્તુની જરૂર કોને પડે છે દરજીને માટે આપણો સાચો જવાબ છે દરજી ચલો કરવત અને હથોડી કરવતની જરૂર કોને પડે તો આપણા ઘરની અંદર ત્યારે સુથાર આવે અને તમે જોયું હશે કે ઘરની અંદર જ્યારે લાકડા કાપતો હોય ત્યારે એને લાકડા કાપવા માટે કરવત જોઈએ કરવત વડે એ સરસ મજાનું લાકડું કાપી શકે છે અને સરસ આકાર આપી શકે છે તો કરવત અને ખીલી લગાવવા માટે હથોડીની જરૂર પડે તો કરવત અને હથોડી એ કોને જોઈએ સુથારને જોઈએ કોને જોઈએ સુથારને તો આપણો સાચો જવાબ અહીંયા સુથાર છે ચલો હવે ચાકડો અને માટી તમને ખબર છે કે બિલ્લીબેન કુંભારભાઈ પાસે ઘડો લેવા ગયા અને ઘડો જો જોઈતો હોય તો ઘડો માટીમાંથી બને માટીમાંથી ઘડો બને જેમ તમે જે દિવાળીમાં કોડિયા વાપરો છો એ બને ઘરમાં તમે ઝાડ વાયા છો તો કુંડા બને આ બધી જ વસ્તુ માટીમાંથી બને અને એ માટીને એ ઘડો બનાવવા માટે જે ગોળ મોટો ચાકડો જોઈએ પૈડા જેવો એ ચાકડાની જરૂર પણ કુંભારને પડે તો ચાકડો અને માટી બંને વસ્તુની જરૂર કુંભારને પડે છે તો માટે આપણો જવાબ છે કુંભાર ચલો પોલિશ બ્રશ અને કાતર ચલો બ્રશ પોલિશ બ્રશ પોલિશ બ્રશ અને કાતર બંનેની જરૂર કોને પડે છે તો આપણને ખબર છે કે આપણે બૂટ ચંપલ સીવડાવવા જઈએ તો ઘણીવાર બૂટને પોલિશ કરાવીએ છીએ જોઈએ છે ને પોલિશ બ્રશ તો આપણે ઘણી વખત કરાવવા જતા હોઈએ તો આપણને જરૂર બ્રશ અને કાતરની જરૂર કોને પડે મોચીને તો અહીંયા આપણો જવાબ છે મોચી ઓકે તો આ રીતના તમારે પણ બધા જ તૈયાર કરવાના છે જો તમને વ્યવસાયકારોના કામ આવડતા હશે તો તમને ઝડપથી આવડી જશે ઓકે તો ગુડ બાય એન્ડ ટેક કેર